ચાર પોઈન્ટ દિયે છેલ્લું ઉદાહરણ અને ત્રણ માર્ક માટે મહત્વનું કારણ શું, કારણ કે એ મીટર વોલ્ટ મીટર બધું ભણી ગયા આપણે, તો એના મોસ્ટ ઓફ દાખલાઓ રહ્યા ને એ વધારે સ્વાધ્યાય માં તો નીકળી ગયું છે અને રેગ્યુલર સ્વાધ્યાય માં એના દાખલાઓ નથી. તો જે ગણો અહીંયા એક જ દાખલો વોલ્ટ મીટર નો નથી, પાછો એ મીટર નો દાખલો, તો એમાં તમને આવડી આકૃતિ આપેલી હશે. ત્રણ વોલ્ટ ની બેટરી જો ત્રણ પ્રશ્નો છે, પહેલો પ્રશ્ન વાંચો એ કરીને આપેલો ને ગોળી ગોળી બાજુ આગળ આપ્યો હશે, એ પ્રશ્ન તમને શું કીધું છે કે જો 30 kΩ અવરોધ વાળું ગેલ્વેનોમીટર પરિપથમાં જોડવામાં આવે તો એ કેટલો પ્રવાહ માપે. હવે અહીંથી આપણને ખબર પડી જશે કે શું કામ ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે આપણે વાપરતા નથી. અહીંયા જુઓ, જો આ પરિપથનો અવરોધ અત્યારે કેટલો છે, ખાલી 3 ઓહ્મ, તો પ્રવાહ એ મુજબ બેસે. જેવું હું ગેલ્વેનોમીટર જોડું આ વિદ્યુત પ્રવાહને માપવા માટે, એટલે અહીંયા ગેલ્વેનોમીટર આપ્યું અને ગેલ્વેનોમીટરનો અવરોધ આપી દીધો છે આપણને 60, તો પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? આ બે કયા જોડાણમાં? શ્રેણી, એટલે 3 વત્તા 60 63 ઓહ્મ. વિચાર કરો, હોડા કરતા ઘડા પણ મોંઘું થઈ આ નતું જોડું પરિપથમાં, તો જે પણ વિદ્યુત પ્રવાહ વહેતો હતો આપણને નથી ખબર કે કેટલો વિદ્યુત પ્રવાહ છે, પણ જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હતો એ 3 ઓહ્મની અસર હેઠળ વહેતો હશે. જેવું તમે આને માપવા માટે પરિપથમાં મૂકી દીધું એનો પોતાનો અવરોધ 60 ઓહ્મ છે, એટલે પરિપથનો કુલ અવરોધ 3 માંથી સીધો કેટલો થઈ ગયો? 63. તો એની અસર વિદ્યુત પ્રવાહ ઉપર કેવડી મોટી હતી? જે વિદ્યુત પ્રવાહ એક્ચ્યુઅલમાં વહેતો હોય એના કરતાં વિદ્યુત પ્રવાહ હાવ ઘટી, એટલે જે ગેલ્વેનોમીટર જે જોડેલું છે એ કેટલો પ્રવાહ માપશે? તો વિદ્યુત પ્રવાહ એ બરાબર ઓહ્મના નિયમ મુજબ વી બરાબર આઈઆર, તો આઈ બરાબર વી અપોન આર, એટલે વોલ્ટેજ 3 અને અવરોધ હાર કેટલો છે? 63. કરો 3 ભાગ્યા 63, 0.048. શૂન્યવત નાનો થઈ ગયો પ્રવાહ, શૂન્યવત, નિયરલી ઇક્વલ ટુ 0, જે માપવા નીકળે છે એને નાનો ગણાય. કારણ શું આવ્યું? આ પેપર, આ પેપરને આ જોયું એટલે પ્રવાહ શૂન્યવત થઈ ગયો. હવે આપણે ગેલ્વેનોમીટરની જગ્યાએ એ મીટર જોયું જે આપણે વ્યવહારિક રીતે વાપરવી છે, તો એના માટે બીજો પ્રશ્ન વાંચો. બી કરીને આપેલો છે, એમાં તમને શું કીધું છે કે શન્ટ જોડવામાં આવે છે, તો આપણે એ મીટર વિશે ભણી ગયા. એ મીટર એટલે છે શું? ગેલ્વેનોમીટર અને એને સમાંતર લઘુ અવરોધ એટલે કે શન્ટ નું કોમ્બિનેશન. અહીંયા શન્ટ આ કોમ્બિનેશન એટલે એ મીટર, આ એ મીટર થઈ ગયું. હવે આમાંથી કેટલો પ્રવાહ આવે છે એ આપણે જોઈએ, તો વિદ્યુત પ્રવાહ માપવા માટે અથવા ગોતવા માટે સમતુલ્ય અવરોધ ગોતવો પડે. સમતુલ્ય અવરોધ ગોતવા પહેલા આ બેનું સમાંતર જોડાણ, તો જી તો આપી દીધો, તો શન્ટ એસ જે આપેલો છે 0.02 ઓહ્મ અથવા 20 ઓહ્મ આટલો આપી દીધો. આ બે સમાંતરમાં જી અને એસ સમાંતરમાં હોવાથી તેમનું સમતુલ્ય, તો બે અવરોધોનું સમતુલ્ય જોતું હોય સમાંતરનું, તો શું કરાય? બે નો ગુણાકાર અંશમાં આ છેદમાં બે નો સરવાળો, એટલે જી ઇન્ટુ એસ છેદમાં જી પ્લસ એસ. તો જી કેટલો આપ્યો છે? 60. 0.02 છેદમાં 60 વત્તા 0.02, કરો તો ગુણાકાર
0.0 અભી ગુણાકાર આખ્યા કુ કે ગુણાકાર આવ્યો આખ્યા કુ 0.019 199 એટલે નિયર ઇક્વલ ટુ આટલું જ પડે અને સમાંતરની ખાસિયત છે કે તમે DNA સમાંતરમાં જોડો તો એમાં નાના નાના અવરોધ હોય એનું સમતુલ્ય એના કરતાં નાનું પડે આપીમાં નાના નાનો અવરોધ 0.02 અને આપીનું સમતુલ્ય કેટલું મળે 0.02 કરતાં નાનું હવે આખા પરિપથનો કુલ અવરોધ શું થાય તો પરિપથનો કુલ અવરોધ એટલે આ બંનેનું શ્રેણી જોડાણ એટલે 3 વત્તા 0.019 વિચ ઇઝ ઇક્વલ ટુ 3.019 ઓર તો વિદ્યુત પ્રવાહ કેટલો હોય હવે તો આઈ બરાબર વી અપોન આર ઇક્વિવેલન્ટ વોલ્ટેજ તો એટલા જ છે 3 પણ આર ઇક્વિવેલન્ટ કેટલો મળ્યો તમને 3.019 એટલે 0.99 એમ્પિયર કેવડો મોટો ફેર આવ્યો એ જુઓ કેલ્વિનોમીટર હોય તો સીધો પ્રવાહ શૂન્ય બનતી હકીકતમાં પ્રવાહ વહેતો તો 1 એમ્પિયર અહીંયા ચોખ્ખો ફરક દેખાય જો જે સમતુલ્ય મળ્યું ત્યાં આપણે એ મીટર જોડી દીધું પછી પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થયો 3.019 અહીંયા કંઈ જોડેલું નહોતું આ આપણે સાધન જોડતા જ નથી ઉદાહરણમાં અહીં સીધો વાયર છે તો ત્યારે પરિપથનો અવરોધ કેટલો હતો 3 આ 3 આવ્યો આ 3.19 આવ્યો જોયેલા પછી કંઈ બહુ મોટો વધારો થયો એવું દેખાય છે અવરોધમાં નહીં અવરોધમાં બહુ મોટો વધારો નથી થતો તો વહેતા પ્રવાહ ઉપર એની કોઈ મોટી અસર પડશે નહીં પણ એટલા માટે એ મીટર સાચો પ્રવાહ આપી દે અને ગેલ્વેનોમીટર ડખોડ બરાબર સીધો જોડશો તમે આને એટલે ડખોડ જોડે 0 દર્શાવશે દર વખત જેટલો પ્રવાહ હોય એટલો પ્રવાહ 0 બીજી વાર 0 એને માપવાનો પડે એટલે એનો અવરોધ જેવડો હોય આ તો આટલો આપેલો બાકી હકીકતમાં આનો અવરોધ બહુ વધારે કારણ કે રચનામાં બે સ્પ્રિંગ આવે આપણે જોઈ લઈએ કિલકિત કરે એક સેન્ટરમાં હોય અને એક જે કાંટાની અંદર રહેલી હોય તો એના કારણે ગેલ્વેનોમીટરનો અવરોધ હકીકતમાં વધારે હોય છે પણ આ ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડી કોણ દે છે આ તો નાનું જોડવાના તમે આ ક્રમનું હોય આ ભલે ગમે એવડું હોય શું ફેર પડે ગમે એવડો અવરોધ હોય આની સાથે સમાંતરમાં તમે આ જોડો તો આ બેનું સમતુલ્ય એ આના કરતાં નાનું થઈ જવાનું ને તો એની અસર અહીંયા નહીં પડે બરોબર એટલા માટે આપણે એ મીટર વાપરીએ છીએ ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે પ્રવાહ માપક તરીકે કરતા નથી ત્રીજો પ્રશ્ન વાંચો ત્રીજા પ્રશ્નમાં કીધું છે આદર્શ એ મીટર બોલો આદર્શ એ મીટરનો અવરોધ કેટલો કીધો હતો આપણે શૂન્ય આદર્શ એ મીટરનો અવરોધ શૂન્ય તો એ તો સૌથી સારું એ મીટર આનો અવરોધ 0 પરિપથનો કુલ અવરોધ કેટલો થયો 3 તો આર ઇક્વિવેલન્ટ 3 તો પરિપથમાંથી વહેતો પ્રવાહ વી અપોન આર ઇક્વિવેલન્ટ એટલે કે 3/3 એટલે કે 1 એમ્પિયર આદર્શ પરિસ્થિતિમાં હકીકતમાં મળવી મુશ્કેલ છે આદર્શ પરિસ્થિતિ આદર્શ પરિસ્થિતિમાં કેટલો હોય છે 1 અને વ્યવહારિક પરિસ્થિતિમાં કેટલો હોય છે 0.09 બહુ મોટો ફેર છે એટલા માટે આપણે એ મીટરનો ઉપયોગ કરીએ વોલ્ટમીટરના કોઈ દાખલા નથી આપણે ગણશું આપણે ટેમ્પલેટમાં છે અને ફટાફટ લખી નાખો પછી શરૂ કરીએ સૂત્ર આવડે અને એમસીક્યુ આવડે એક જ વસ્તુ તો બધા સૂત્ર આપણે ટેમ્પલેટમાં છાપેલા છે પાછળ દરેક સૂત્ર ચેપ્ટરના જેટલા છે ને બધા લખી દીધા જો બધા સૂત્ર તમારે એક જોડ એક સાથે વાંચવા હોય તો એ બધા સૂત્ર આવી જાય શોર્ટકટ આવી ગઈ દરેક બાબતે કદાચ કંઈ નવું ઉમેરવાનું થશે ને તો એને લગતી જગ્યા છે બરાબર તો ઝડપથી સોલ્વ કરી તમારે ફેર નોટમાં લખવાની કોઈ જરૂર નથી આ ફેર બુકમાં અમુક એમસીક્યુના સોલ્યુશન લખજો જે થોડાક મોટા આવશે બાકી આકૃતિવાળા એમસીક્યુમાં સીધી ઇન્ટર લખજો સાઈડમાં દાખલા તરીકે જો પહેલો એમસીક્યુ આવી રીતે આપો આ π/2 વિદ્યુત પ્રવાહ વહે છે આવો બિંદુ બોલો આ રચના કઈ છે રિંગ કે ચાપ બે ગણી ચાપે ગણાય અને રિંગે ગણાય રિંગ ગણો તો આંટાની સંખ્યા કેટલી આવે 3/4 બરોબર તો તમારે રિંગ માટેનું સૂત્ર મૂકવાનું મોટી મૂડીના છેદમાં 2 ગુણ્યા 3 અને જો તમે ચાપ ગણો તો ચાપનું સૂત્ર એક પેમ્પલેટમાં છાપવાનું રહી ગયું છે
એક લખી નાખજો. ચાપનું સૂત્ર શું હતું? મ્યુ ઝીરો આઈ થીટા છેદમાં 4 પાઈ ત્રિજ્યા. ઈ લખી નાખ. એટલે ફૂટેલો ફૂટેલો ભાગ આપેલો હોય જ્યારે તમને, ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું રહેશે. એ પાછળ સૂત્રોમાં એડ કરો તોય ભલે, અને એમસીક્યુ લખો તોય હાલ. થોડી સ્પીડમાં જ એમસીક્યુ ભણશો એટલે હજી બીજા થોડાક નવા કરવા હોય તો થઈએ. બોલો આમાં શું કરવાનું? ચાપ વાપરવું છે કે રિંગ? જો રિંગ વાપરવું હોય તો એનની જગ્યાએ 3/4 મૂકો. ચાપ વાપરવું હોય તો ધ્યાન રાખજો, મોટા ભાગના વિદ્યાર્થી ક્યાં ની થીટા 5/2 મૂકશે. આ તમારી ભૂલ પાડવા માટે એક દેખાય 5/2, પણ 5/2 ભાગમાં કઈ છે? તો આના લીધે ક્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું? કયા ભાગને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય? 3/2. તો થીટા બરાબર 3/2 મૂકો એ જવાબ. એટલે 3/2 મૂકો જવાબ શું આવે? 3μ0i. અને છેદમાં આવશે આઈ ન્યુ ઝીરો આઈ છેદમાં ત્રિજ્યા કેટલી આપી? કેપિટલ આર સ્મોલ કેપિટલ આર. અને અહીંયા 3π/2 π/π કેન્સલ, જવાબ આવે 3μ0i છેદમાં 8r. લખતા જાઓ જોડે જોડે, અમુક અમુક એમસીક્યુ વ્યવસ્થિત સોલ્વ થશે. બાકી તમારે આમાં સરસ મજાના નાના અને સહેલા એમસીક્યુ પૂછાય. આ સહેલા તો જ લાગે સૂત્ર આવે. પછી બીજો તો એ આપણે ગુજરાત બોર્ડમાં ઉદાહરણ નંબર 6 ભણી ગયા હતા, એવી જ રીતનો છે. 6 ઉદાહરણમાં આવી રીતે હતું. અહીંયા આવો બિંદુ હતું તો પ્રશ્ન ધ્યાનથી વાંચો. પ્રશ્નમાં તમને એવું પૂછેલું કે એબી ભાગને લીધે ઓ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર વધુ, ખાલી એબી ભાગ. હવે એક વસ્તુ ધ્યાનથી સમજી લો કે જ્યારે પણ તમને ચુંબકીય ક્ષેત્ર હોય બિંદુ પાસે પૂછેલું હોય અને એ બિંદુ તારની ઉપર આવી જતું તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રેમથી શું મૂકી દેવાનું? જી જો આનો આને હું લંબાવ તો આ બિંદુ તારની ઉપર આવી ગયું ને, તો એનું ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય? ઝીરો. હવે એનું રીઝન થોડુંક લાંબુ છે અને એ આપણે ઉદાહરણમાં લખાય. બાયો સાવર્ટનો નિયમ, બાયો સાવર્ટના નિયમમાં અહીંયા ખંડ ધારો ગમે તો ખંડની દિશા એ આવે અને આ સદિશ, આ સદિશ એટલે ખંડના કારણે ઓ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની દિશા એ આવે. એટલે તમને થીટા કાં તો 0 મળે કાં 180 મળે. તો સાઈન 0 સાઈન 180 થી શું હોય? 0. એટલે આવા ભાગ આપેલા હોય તો હંમેશા ચુંબકીય ક્ષેત્ર થશે 0. જો બિંદુ ઉપર નીચે હોય ને તો મળે પાછું, પણ જો લાઈનમાં જ આવી જતું હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એટલે આ બંને ભાગના કારણે 0 થાય. એબી ભાગના લીધે થાય, સીડી ભાગના લીધે ચુંબકીય ક્ષેત્ર શું થાય? 0 થાય. તો એમાં બીજામાં જવાબ 0 આવશે, ત્રીજામાં જવાબ 4. ત્રીજામાં તો ત્રીજામાં તમને એવું કીધું ઉપરની આકૃતિમાં સમગ્ર રચનાને લીધે, સમગ્ર રચનામાં બે ભાગ તો 0 થઈ ગયા. હોય તો કોણ? બીસી ભાગ. બીસી ભાગ એટલે રિંગ અથવા ચાપ. જો ચાપ કહો તમે તો કેટલા ખૂણાવાળી? પાય. પાય મૂકી દો, પાય પાય ગયું તો જવાબ મળે મ્યુ ઝીરો આઈ છેદમાં 4. અને જો રિંગ વાપરવી હોય તો આંટા સંખ્યા કેટલી ગણવાનું થાય? અડધી. એટલે આમાં ખાલી બીસી ભાગ એનો ચુંબકીય ક્ષેત્ર. તો આપણે ચાપ વાપરીએ તો મ્યુ ઝીરો આઈ થીટા, થીટા જગ્યાએ પાય, 4π કેન્સલ, તો જવાબ મળશે મ્યુ ઝીરો આઈ છેદમાં 4r. કેપિટલ આર છે ત્રીજી કે સ્મોલ આર? સ્મોલ આર અથવા સ્મોલ બટન. આવો જવાબ મળે. પછી ચોથો, ચોથામાં હા જો ચોથી આકૃતિ તમે ધ્યાનથી જો, આના જેવી જ છે પણ થોડો ફેરફાર દેખાશે. આમ આવ્યો ઇન્ડિયા ઇન્દ્ર આપી
એકે રચનાના કારણે ચુંબકીય ક્ષેત્ર જીરો થતું હોય એવું દેખાય, કોઈની લાઈનમાં આવતું જ નથી તો જીરો થવા નથી. આ લંબાઈ અથવા આવું અંતર એ આર આપી દીધું. આમાં રચના કેટલી છે? એક તાર છે, એક રિંગ છે. તારના કેટલા પ્રકાર હતા? ત્રણ. અનંત લંબાઈ, અર્ધ અનંત લંબાઈ, પરિમિત લંબાઈ. તો આવડો કયો તાર છે? અનંત લંબાઈ. તો આ તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બોલો તારનું ચુંબકીય ક્ષેત્ર μ0 i / 2π y. y એટલે શું હતું? લંબ અંતર. અહીંયા લંબ અંતર છે આ, એટલે 2π r આ તારને લીધે. અને અનંત લંબાઈ નો પાછો અનંત લંબાઈ નો તાર એના લીધે. બોલો એની દિશા ક્યાં આવે? તો તાર હોવાથી અંગૂઠો કાંગળી અંગૂઠો બોટવો જમણા હાથમાં અંગૂઠો આમ ઓ બિંદુ આગળ આંગળીઓ બહાર નીકળે કે અંદર ગયા? બહાર નીકળશે. એટલે સમતલ એ લંબ ક્યાં આવે? અ હાર. વોટ અબાઉટ રિંગ? એન બરાબર એ એવી રિંગ આપેલી છે. તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ મોટી મુનિ. મોટી મુનિમાં એન કેટલો છે? બે. એટલે મુનિ છેદમાં બે ગુણ્યા ત્રીજી. તો દિશા ક્યાં આવે? અંદર. કારણ કે આંગળીઓ ફેરવું છું, વર્તુળ છે એટલે. તો તમે જમણા હાથની આંગળીઓ ફેરવો તો અંગૂઠો ક્યાં આવશે? સમતલ ને લંબ અંદર. એટલે આની દિશા અંદર. તો બે સમાન દિશા થઈ કે વિરુદ્ધ? તો આપણે શીખડેલું છે ત્રણ પ્રકારની શક્યતા આવે. સમાન દિશા સરળ, વિરુદ્ધ દિશા બાદબાકી. લંબ રહેલું હોય અથવા ખૂણે હોય તો વર્ગમૂળમાં બી વન સ્ક્વેર વત્તા બી ટુ સ્ક્વેર વત્તા ટુ બી વન બી ટુ કોસ થીટા. બાદબાકી કરશું પણ આમાં તો સદનસીબી એક જ ઓપ્શન માઇનસ વાળો આપ્યો એટલે ટીક કરી જ નાખવાનો થાય. પણ જો બે ઓપ્શન માઇનસ વાળા આપેલા હોય તો મોટામાં નાનું બાદ કરવું પડે. બોલો બે માં મોટું કોણ થાય? તો જેનો છેદ નાનો એ પદ મોટું. પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને મળશે બી ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ બી ટુ માઇનસ બી વન. સીધું કોમન કાઢવાનું. બોલો બી ટુ બી વન માં કોમન શું નીકળે? મ્યુ ઝીરો આઈ કોમન નીકળે, ટુ આર આઈ કોમન નીકળે. તો બી ઇક્વિવેલન્ટ મ્યુ ઝીરો આઈ તમને તો એ થોડુંક ધ્યાન રાખો. ઓપ્શનમાં એ ગમે ત્યાં ગમે એને ગુણાવી દે. ઓપ્શનમાં છેદ ઉડાડી નાખવાના, ઉડતા હોય ત્યાં પછી ઓપ્શન જોવાનું. બરાબર. તો આમાંથી જેટલું સારું લાગતું હોય એ ફટાફટ છાપી નાખો અને પછી આગળ પૈદું. તો પાંચું લગાવો. પાંચું તો પાંચમા એમસીક્યુની અંદર કેટલી રચનાઓ છે મિત્રો? કઈ કઈ? એક ચાર. સરસ. પાંચમા એમસીક્યુ ની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ રીતે છે. આ ઓ બિંદુ, આ વિદ્યુત પ્રવાહ, આ ભાગ આમ છે, આ એબસન્ટ અને આ ભાગ આમ છે. વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે અને આ બાજુ જાય છે. તો જરૂરિયાત પૂરતા નામ આપવાના, માત્ર જરૂરિયાત પૂરતા. અહીંયા છે એ પોઈન્ટ, આ છે સોરી ડી પોઈન્ટ આવડો, આ છે, આ છે એફ, અહીંયા હશે એ અને આ હશે ઈ. તો પહેલી વસ્તુ તો તમને ચોખ્ખું દેખાય છે કે એ ઈ તાર છે એ ઈ, એનો વહીવટ તો ઝીરો થઈ જવાનો ને. કારણ કે જો આ ડી થયું એટલે આપણે પહેલાં શીખાય કે ઓ બિંદુને અડે એટલે ઈ જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું ઝીરો. બી વન will be zero. આવડું આ કોણ છે? તો તાર છે એનો એક જ છેડો જાણીતો હોય ને એવો તાર છે. બીજો છેડો ક્યાં છે?
અને ભક્ત. તો આને કહેવાય અર્ધ અનંત લંબાઈનો તાર. તો એના કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હોય? જેવું તારનું છે એવું છેદમાં ચોકડો થઈ ગયા પકડ્યા છે. જો તારનું અનંત લંબાઈના તારનું શું છે? 2π. એ જગ્યાએ બે જગ્યાએ શું આવે? ખાલી 4. એટલે μ0i છેદમાં 4π. આ લંબ અંતરાર આપેલું છે. બોલો દિશા. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા અંગૂઠો ગોટો બંધ થાય તાર માટે આવી રીતે. તો ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમતલ એટલે ક્યાં આવશે? અંદરો. અને આ ભાગ તો આ કહેવાય જે પેલો એમસીક્યુ ભણ્યો એ તમે ચાપ કે જેની પાસે ખૂણો છે 3π/2. તો એનું ચુંબકીય ક્ષેત્ર B3 μ0i θ છેદમાં 4π/r. આમાંથી π કેન્સલ થઈ જવાનું એટલે તમને મળશે 3μ0i છેદમાં 4² 8π. એમાં ક્યાં મળશે દિશા? એમાં એક મળશે કારણ કે આંગળીઓ ફેરવો છો આવી રીતે. જમણા હાથની આંગળીઓ તમે ફેરવો છો એટલે અંગૂઠો અંદર કરો. બોલો સરવાળો બાદ બાકી સરવાળો. સરવાળો વાળો ઓપ્શન એક જ છે 3π/2 વાળો. 3π/2 વાળો એક જ છે ને એટલે આમાં જે કોમન નીકળતો હોય એ કાઢવાનો અને પછી સરવાળો કરી સાદરૂપ આપો. અને
એટલા માટે ભાઈ વિરુદ્ધ દિશા મળતી હતી, અને વિરુદ્ધ દિશા મળતી એટલે આપણે બાદબાકી લીધી હતી બી ટુ માઇનસ બી વન, આમાં આની માર દીધી. જો રચના એ જ છે, પણ અહીંયા બે દિશાઓ સમાન મળશે, બે દિશાઓ સમાન મળતી હોવાથી કુલ ચુંબકીય ક્ષેત્રમાં સરવાળો થશે. બરાબર, જવાબ અહીંથી આવ્યો. જે બાળકને દિશા ગોતતા આવડતી હોય ને, ખાલી સૂત્ર આપણે કામ ન થાય, ચુંબકીય ક્ષેત્રની દિશા ખબર પડે તો જ તમને આ ખબર પડે, ના ખબર પડે તો જવાબ આવે. બાકી નકરા સૂત્ર કોખી કોખી તમે આ જ કરી શકો, ખાલી આ ન આવડતું હોય તો તમે આ કેવી રીતે કરવાનું, અને આનો તમે જવાબ કેવી રીતે આવે. એટલે દિશા ન આવડતી હોય તો ફરજિયાત શીખી લેવાની, કરો સરવાળો એટલે આનો જવાબ મળશે. તો ચોથો એમ શીખી હતો ની જ રીતનો, પણ પ્લસ આવશે માઇનસ ની જગ્યાએ, એક જ છે પ્લસ વાળો. બરોબર, પછી રિંગ, પછી જે ચાપ વાળો એમસીક્યુ છે એ તો ફેર નોટમાં ગણાવેલો આપણે, જે ડબલ કરી એમ્પિયરના સર્કિટર નિયમ પહેલા અને રિંગ પછી કોપી આવો જ હતો, પણ એમાં નાનકડો એવો ફેર છે કે આમાં તમને દિશા રહે ને એ તમને મેં ગણાવ્યો ને એના કરતાં ઊંધી છે, એટલે આમાં જવાબ આવશે ઓપ્શન એ ક્રોસ વાળો, અને તમને મેં જે ગણાવ્યો ને એમાં ડોટ લખાયો. બરોબર, એટલે એને ગણવાની જરૂર નથી, ફેર નોટમાં વ્યવસ્થિત પ્યોર ગણાવેલો છે. એના પછીનો છે ને એ ટ્રાય કરો. કેલ્ક્યુલેટર, એ થશે એમસીક્યુ નંબર 8. બે રિંગ લંબ છે એટલે ચુંબકીય ક્ષેત્ર એ લંબ મળશે, તો બી ઇક્વિવેલન્ટ વિલ બી અંડર રૂટ બી વન સ્ક્વેર પ્લસ બી ટુ સ્ક્વેર, આની અંદર કિંમત મૂકવાની. તો બી વન સ્ક્વેર એટલે બી વન ગોતો, તો છે તો રિંગ જ ને, રિંગનું સૂત્ર ગુણ્યા છેદમાં બે ગુણ્યા ત્રીજ્યા એટલે મ્યુ ઝીરો ટેન આઈ વન ટુ વાર, મ્યુ ઝીરોની કિંમત 4π ગુણ્યા 10^-7, એનની કિંમત એક, વિદ્યુત પ્રવાહ કેટલો એક 3 છેદમાં 2 ગુણ્યા ત્રીજ્યા એ પી છે 2π. હવે શું થાય ખબર, સેન્ટીમીટરમાં મીટરમાં ન ફેરવાય એટલે જવાબ ન આવે. આ યાદ રાખજો, ત્રીજ્યા મીટરમાં હોય તો જવાબ ટેસ્લામાં આવે, એટલે અહીંયા મીટરમાં ફેરવવાનું 10^-2, તો છેદ ઉડાડો આ બગડો, એ બગડો કેન્સલ થઈ ગયો, તો વધે ખાલી 3 × 10^-5. આ બે ઉપર જતા રહ્યા ને ટેસ્લા, એ જ રીતે બી ટુ ન્યુ ઝીરો એન આઈ ટુ છેદમાં 2r 4π 10^-7, આંટા સંખ્યા એક, વિદ્યુત પ્રવાહ 4, 2 × 2π 10^-2. તો આમાં એવી જ રીતે છે, આ ગયું બગડો બગડો કેન્સલ, બધે 4 × 10^-5. હવે જે બાળકને ખાલી સરવાળા બાદ બાકી આવડતું હોય ને અહીંયા કરે, ઠીક છે, 4 ને 3 7, કા જવાબ 7 × 10^-5 આવે, કા જવાબ 4 − 1 3 × એટલે 1 × 10^-5 આવે. બે ઓપ્શન આપ્યા યુ હતા છે, એટલે ધ્યાન રાખો જ્યારે રિંગ લંબ હોય તો આમાં મૂકવાનું, એટલે આમાં સીધું મૂકો વર્ક કરી, 10^-5 તો કોમન નીકળી જવાની, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25, 25 નો વર્ગ 5, જવાબ આવે 5 × 10^-5 એસે. બરોબર છે, એટલે પૂરું કરવાનું. તો એમાં અક્ષ
અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર 54 આપી દીધું છે અને કેન્દ્ર ઉપરનું ગોતવાનું એટલે આવી અક્ષ પર 54 માઇક્રો ટેસ્લા, કેન્દ્ર ઉપર કેન્દ્ર. તો આમાં એવું ન કરાય કે આ ચુંબકીય ક્ષેત્રના સૂત્ર ઉપરથી પ્રવાહ ગોતવાનું પછી આગળ, તો એને કરવા સીધો ભાગાકાર લેલો, બી નો બંને સૂત્રનો ભાગાકાર લેવાનો એટલે અહીંયા આપણે મૂકી બી અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર અને કેન્દ્ર. તો અક્ષ ઉપરનું યાદ તો હોવું જોઈએ ને, કેન્દ્રનું તો યાદ છે, મુની નજીકમાં 2×3 છે. અક્ષનું હતું મ્યુ 0 n i a સ્ક્વેર છેદમાં 2 a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2. હા, આવું સૂત્ર હતું. આની અંદર એ હતી ત્રિજ્યા, તમે જે ત્રિજ્યા સંજ્ઞા આપી હોય એ લેવાનું, ગુણ્યા કેન્દ્રનું લખવાની શરૂઆત છેદમાં જ કરવાની, એટલે મુનિ છેદનો છેદ અંશમાં 2×3 ત્રિજ્યા. ઉડતો એ ઉડાડી દો, મ્યુ 0 એન આઈ, મ્યુ 0 એન આઈ પકો. અક્ષનું ચુંબકીય ક્ષેત્ર 54, કેન્દ્રનું ગોતવાનું છે, આ થઈ જશે એનો ઘન અને છેદમાં આપણે કિંમત જ મૂકી દઈએ, એનો ઘન એ કેટલું છે 3, 3 નો ઘન 27, છેદમાં એનો વર્ગ એટલે 9 વત્તા એક્સ નો વર્ગ 16 એની 3/2. હજી છેદ ઉડે, 27 × 54 આનો વહીવટ શું થાય, 25. 25 એટલે 5 નો વર્ગ થયો, એટલે 5 નો વર્ગ એની પછી કેટલી ઘાતાંક છે 3/2. તો વર્ગ ને વર્ગમૂળ બે જતો હોય એટલે 5 નો શું વધે ઘન, એટલે આનો આપણે સોલ્વ કરીએ તો 1/2 મળશે 125. એ 125 આ ગુણાય જવાબ મળે 250. આ ખબર પડી ને, 16 ને 9 25 અને 25 નો આપણે આવી રીતે વહીવટ કર્યો એટલે તમને જવાબ મળશે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર 250 માઇક્રો ટેસ્લા. હવે 10માં એમસીક્યુમાં આના જેવું જ કીધું, પણ 10માં તમને અક્ષ ઉપરનું અંતર ગોતવાનું કીધું, એટલે એક્સ ગોતવાનું છે અને તમને રિલેશન આપ્યા કે કેન્દ્ર ઉપરનું અને અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્રનું રિલેશન, એટલે આ જે સંબંધ રહ્યો નહીં આપેલો છે, બી અક્ષ ઇક્વલ ટુ બી કેન્દ્ર. 8મો ભાગ, તો રકમમાંથી કર્તા શબ્દ ગોતો, કર્તાની આગળ કયું ચુંબકીય ક્ષેત્ર છે, અક્ષ ઉપરનું કે કેન્દ્ર ઉપરનું, કેન્દ્ર ઉપરનું. તો 8મો ભાગ એટલે અહીંયા આવે ભાગ્યા 8. બીજો કઈ ફેર નથી પડવાનો, અને આ છેદમાં લઈ લો, આ થઈ ગયું 1/8, આનો ભાગાકાર એરિયો આ જ મળે, આમાં તમારું શું ગોતવાનું થશે એક્સ. અને ત્રીજી આપી છે કેપિટલ આર, ઓપ્શન એ કેપિટલ આર ના સ્વરૂપમાં જ છે, તો ટ્રાય કરો.